તમને દરેકને ડાંગરના પાંચ પાંચ દાણા આપું છું. કોઈક વાર એ દાણા તમારી પાસેથી પાછા માગીશ, માટે એ દાણા જતન કરી સાચવી રાખજો. હા બાપુજી, બીજું કશું કામ છે બાપુજી? ના, હશે તો બોલાવીશ. દોસ્તા, એ કેવા ઝીણા ઝીણા છે! આપે આપીને ડાંગરના પાંચ દાણા! સસરાજીએ ભલે પાંચ દાણા આપ્યા, એ તો એની પ્રસાદી ગણાય. મામૂલી ચીજ ગણી ફેંકી ન દેવાય. જ્યારે માગશે ત્યારે જોયું જશે. કોઠીમાંથી કાઢીને બીજા પાંચ દાણા આપતા શી વાર લાગવાની છે? સસરાજી આપેલા પાંચ દાણા દાપડીમાં મૂકીને સાચવી રાખું, માગે ત્યારે દાપડી ખોલીને કાઢી આપવા, એમાં કાંઈ મોટી વાત નથી. સસરાજીની વાતમાં કાંઈ ઊંડો મર્મ હોવો જોઈએ. આ દાણા સંઘરી રાખવા એ વાત તો સાચી, પણ સંઘરેલા દાણા વખત જતાં બગડી જાય. એના કરતાં આ દાણા હું ખેતરમાં વવરાવી દઉં તો કેવું? કોણમાંથી મળ થતાં અનાજની કેટલી વાર, અને સસરાજીને પણ જરૂર ગમી જશે. બહુ બેટા, કહો બાપુજી. ડાંગરના પેલા પાંચ દાણા પાછા આપો. એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા, હવે એ દાણા ક્યાંથી લાવીએ? કહો તો કોઠીમાંથી કાઢીને બીજા પાંચ પાંચ દાણા લઈ આવીએ. સસરાજી, મેં એ દાણા બરોબર સાચવીને રાખ્યા છે. થોભો, હું દાબડી લઈ આવું. દીકરા, તું કેમ કઈ બોલતી નથી? જા તારા દાણા લઈ આવ. કેમ લાવી શકીશ ને? સસરાજી, એ દાણા લાવવા આપણે મારા પિયાને ગાડા મોકલવા પડશે. હવે એ દાણા પાંચ નથી રહ્યા, પણ વધી વધીને ગાડા ફરાય એટલા રહ્યા છે. તમારા સૌમાં નાની વહુ ઠરે અને ચતુર છે. આજથી આપણા આખા ઘરનો કારભાર એ સંભાળશે. તમે સૌ એને શાણપણનો લાભ લેજો. દીકરી, ઘરમાં કોઠારનો કારભાર તને સોંપું છું. મને ખાતરી થઈ છે કે તું જ આ ઘરની લક્ષ્મી છે. તારા હાથમાં આવેલી સંપત્તિ વધતી જશે. જેવી તમારી આવી. બેટા, રસોડાનો કારભાર તમારે સંભાળી લેવાનો. હા બાપુજી. નોકર ચાકર પર દેખરેખ તમારે રાખવાની. જી બાપુજી. બહુજી, ઘરમાં સાફસૂફીની જવાબદારી તમારે સંભાળી લેવાની. જરૂર બાપુજી. સૌ પોતા પોતાની સૂચ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વહેંચીને ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધા સુખી થશો. હા બાપુજી.